24 કલાક તમને પુણ્ય વગર નથી જ ચાલવા, હું સમજુ છું. સંસારનું ક્ષેત્ર હોય, ધર્મનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, પુણ્ય વગર નહીં ચાલે. પુણ્ય જરૂરી છે, પુણ્ય એ તમારા માટે વેન્ટિલેટર છે. શ્વાસ બંધ થવાની તૈયારીઓને જેમ વેન્ટિલેટર પર ચડાવી દો અને જે થોડા ઘણા કલાકો કે દિવસો કાઢી નાખે, ડીટો એ જ રીતના આપણે બધા પુણ્યના વેન્ટિલેટર પર ચડેલા છે. જે દિવસે પુણ્ય પરવારશે તે દિવસે આપણી સુસ્થિતિ હશે આપણે કલ્પના કરી શકીએ એમ નથી. અપડાઉન, પુણ્યના ક્ષેત્રમાં સતત અપડાઉન ચાલ્યા કરે છે, ક્યારેક અપ ક્યારેક ડાઉન. શેરબજારમાં ઉછાળા આવ્યા ને બે દિવસ પહેલા, અને ટેસ્લો ગબડી પડે તો તમારું શેરબજાર પણ ગબડી પડે છે. દીકતો પુણ્ય શેરબજારના સ્થાને છે. શેરબજારમાં જેમ કોઈનો ભરોસો ના કરાય, પુણ્યના પણ ક્યારે વિશ્વાસ નહીં કરતા. આજે બંગલામાં છો, કાલે ભાડાના રૂમ પર પણ આવી જવું પડશે. અહમ શેનો કરો છો? આખા અશોકનગરમાં કે આખા ધર્મિષ્ઠ નગરમાં કોઈની હવેલી ન હોય એવો બંગલો આપણે બંધાયો. મારા સાહેબ, 5 કરોડની જગ્યા છે ને 7 કરોડનો બંગલો છે ને 1.25 કરોડનું ફર્નિચર છે. મત કરો ગુમાન. ભલા રાજાઓના રાજ ચાલ્યા ગયા, ચક્રવર્તીના સિરતા ચાલ્યા ગયા છે, કોણ છો હું ને તમે? પુણ્ય જરૂરી છે. ધર્મના ક્ષેત્રમાં પણ આગળ વધવા માટે પુણ્ય જરૂરી છે. પણ એ પુણ્ય શું કામનું કે જે મોત વખતે તમને સમાધિ ન આપે? પુણ્ય નંબર 2 છે, મારી સાધના સમાધિ માટે હોવી જોઈએ. આજે તમારો આશય ફેરવી નાખો, આજે તમારો ગોલ ફેરવી નાખો. આ 8ઠમ પુણ્યની પ્રાપ્તિ માટે નહીં, આ 8ઠમ સમાધિની પ્રાપ્તિ માટે છે. ભગવાન, તારી આરાધના કરતા કરતા હું એટલું જ માગુ છું કે મોત વખતે મને શું મળે? ઐસી દશા હો ભગવાન પ્રાણ તંસ નીકળે. આખી જિંદગી આરાધના કરનારો પણ ક્યારેક મોત વખતે સમાધિને ચૂકી જતો હોય. જોઈ લીધું કોરોના, આખી જિંદગી બેયાશના કરતા હતા. માજી મોઢું બાંધેલું છે, ઉકાળેલું પાણી છે, દિવસના 5 સામાયિક, 2 પ્રતિક્રમણ, સ્નાત્ર, અષ્ટપ્રકારી પૂજા, ગુરુ વંદન, જીનવાણીનું શ્રવણ, બધી જ આરાધના કરનારા માજીને દીકરાઓએ એક દિવસ કોરોનાને લીધે હોસ્પિટલમાં એડમિટ કરી દીધા. માજી કોરોનાને લીધે મર્યા, એના કરતા એમ કેવું પડે, માજી પોતાની આરાધના બંધ થઈ ગઈ ને એનો એવો સદમો લાગ્યો કે માજી ચાલ્યા ગયા. મને નૌકાર કોણ સંભળાવશે? તમે એવું નહીં માનતા કે આપણને મૃત્યુ સમયે નૌકાર ગણી લેશું એટલે આપણો પરલોક સુધરી જશે? ગલત છે. આખી જિંદગી તમે જેનો અભ્યાસ કર્યો હશે ને, મૃત્યુ સમયે તમને એની સ્મૃતિ થવાની છે. શાસ્ત્ર કહે છે, પરલોકમાં જ્યાં જવાના છો એ લેશિયા તમને લેવા આવે છે. તમને એક સરસ મજાની સમીકરણ બતાવું. એક બાળક રિઝલ્ટ સારું ક્યારે આવે? પરીક્ષાનું પરિણામ એનું સારું ક્યારે આવે? હે, એના પેપર સારા ગયા હોય. પરીક્ષા વખતે જેના પેપર સારા ગયા હોય એનું પરિણામ રિઝલ્ટ રિપોર્ટ સારા આવે. અચ્છા, પરીક્ષામાં સારું લખી કોણ શકે? આખું વર્ષ જેણે અભ્યાસ કર્યો હોય, કોરોનામાં જેણે રખડી ખાધું હોય અને ચડાવવાના જ હોય એની વાત જુદી છે. પણ માની લો કે કોરોના નથી અને જે માણસ 9 મહિના સુધી બરાબર ભણ્યો હોય અને એના પેપર સારામાં સારા ગયા હોય, એ છોકરાને ટેન્શન હોય ખરું? રિઝલ્ટ કૈસા આયેગા, 90 અબ આયેંગે કે નહીં આયેંગે? હું ઘણી વાર કહું, તમે મા બાપોએ તમારા દીકરા દીકરીઓ પાસે એટલી બધી અપેક્ષા વધારી દીધી છે. તું 12th છો, તું 10th છો, તારે 92-94 લાવવા જ પડશે. જો ઓલા પિન્ટુને આટલા આવ્યા હતા, જો ઓલી પિંકીને આટલા આવ્યા હતા, શું માંડ્યું છે પણ તમે? છોકરો મને કેવા આવ્યો હતો, મારા સાથે મારા મમ્મી પપ્પા રોજ રોજ આમ હેરાન કરી નાખે છે. એટલું બધું સ્ટ્રેસ લાવી દે છે, હું ભણું કે પછી સતત આ જ વિચારું 92 આવશે કે નહીં આવે. મેં કીધું, તારા મમ્મી પપ્પાની બોલતી ચૂપ કરવીશ? મને કે હા. જો છોકરા એમ કે હા, મેં એક કામ કરજે, ઘરે જઈને મમ્મી પપ્પાને ભેગા કરજે અને બેઉને કહેજે તમારા 10મા ધોરણનું રિઝલ્ટ લાવો. બેના ભેગા મળીને 90 નથી થતા, બે ભેગા મળીને 90 નથી થતા, અને બે ભેગા મળીને છોકરાને કહેજે તું 90 લાવ, તું 92 લાવ, તું 94 લાવ.
परीक्षा सारी जाए परिणाम सारू अध्यात्म क्षेत्र में आ वस्तु ने घटाड़वा एटलू याद राखो जीवन अभ्यास छे मृत्यु परीक्षा छे अने परलोक परिणाम छे परलोक में सदगति दुर्गति बधु बाजू पर मुकी दो पेला नक्की करो परीक्षा में सारू पास थवू छे के नथी थवू अने परीक्षा में पास थवा माटे जीवन जीवन में समता जोईश समताए अभ्यास समाधि परीक्षा अने सदगति परिणाम मने सदगति मळशे के नहीं आवो प्रश्न क्यारे कोई गुरु भगवंत नहीं करता मने समाधि मळशे के नहीं आवो प्रश्न करशुं।